હેલો મિત્રો, કેમ છો? સ્વાગત છે તમારું ફરી એક વાર મારી યુટ્યુબ ચેનલ શીખો ઇંગ્લિશ ગુજરાતીમાં. મિત્રો, મારા ઓનલાઈન સ્ટુડન્ટ દ્વારા, મારા અન્ય સ્ટુડન્ટ દ્વારા મને વારંવાર રિક્વેસ્ટ આવતી હતી કે આઈલેટ્સ પર વિડીયોઝ બનાવો. હું સાઉથ અમેરિકામાં આઈલેટ્સ નો ફેકલ્ટી રહી ચુક્યો છું, એટલે મને ખબર છે વોટ આર ધ ડૂઝ એન્ડ વોટ આર ધ ડોન્ટ્સ ઓફ આઈએલટીએસ. તમારે આઈએલટીએસ માં શું કરવું જોઈએ અને શું ના કરવું જોઈએ. Once you know that, I'm sure you can get a good band score in IELTS. તમે સારા band score લઈ શકો છો જો તમે જાણી જાઓ. આ આખી સિરીઝમાં આપણે IELTS પર, IELTS ના A to Z પર વાત કરીશું. આ છે IELTS ની સિરીઝ નો પાર્ટ 1. આજના પાર્ટ 1 માં આપણે વાત કરીશું વોટ ઇઝ IELTS, IELTS એકચ્યુઅલી ખરેખર છે શું, અને એમાં આપણે ડિટેલમાં વાત કરીશું. લિટલ હિસ્ટ્રી ઓફ IELTS, IELTS ની થોડી હિસ્ટ્રી વિશે વાત કરીશું. પછી વાત કરીશું વોટ ઇઝ ધ નીડ ઓફ IELTS, IELTS ની જરૂરિયાત કેમ છે, કાં તો શું છે. પછી વાત કરીશું વોટ કમ્સ ઇન IELTS, IELTS ની અંદર આવે છે શું એ વાત કરીશું. પછી વાત કરીશું ટાઈપ્સ ઓફ IELTS એન્ડ વોટ ઇઝ ધ બેન્ડ સ્કોર ઓફ IELTS, IELTS ના કેટલા પ્રકાર છે અને એના બેન્ડ સ્કોર કેટલા હોય છે એના વિશે વાત કરીશું. પછી વાત કરીશું ટાઈમિંગ્સ એન્ડ ડેઝ ઓફ IELTS, IELTS નો ટાઈમ શું હોય છે, એની એક્ઝામ નો ટાઈમ શું હોય છે અને એને કેટલા દિવસ ફાળવવામાં આવે છે એના વિશે ડિટેલમાં વાત કરીશું. અને સૌથી છેલ્લા વાત કરીશું હાઉ ટુ ગેટ એક્ઝામ ડેટ ઓફ IELTS. જો તમારે એક્ઝામની ડેટ લેવી હોય IELTS માટે તો એ તમે કઈ રીતે મેળવી શકો છો, આ બધા વિશે આપણે ડિટેલમાં વાત કરીશું. મિત્રો, જે લોકો નવા જોડાયા છે મારા ચેનલ જોડે, પ્લીઝ એમને વિનંતી કરીશ મારા ચેનલને સબસ્ક્રાઈબ કરો, ઘંટડીના બટનને દબાઈ રાખો જેથી આવનાર આવા ઘણા બધા વિડીયોનો તમે લાભ લઈ શકો. અને સાથે સાથે એ પણ કહીશ કે જે લોકો નવા જોડાયા છે મિત્રો, મારી આ જ ચેનલ પર સ્પોકન ઇંગ્લિશના ઘણા બધા વિડીયોઝ છે, એબીસીડી થી માંડીને કાળ સુધી ઘણા બધા વિડીયોઝ છે, પ્રેપરેશન વિશે ડિટેલમાં વાત કરી છે. જેને ઇંગ્લિશ શીખવું છે એ મારા ચેનલ પર પ્લેલિસ્ટમાં જઈને ઇંગ્લિશ શીખી શકે છે. તો મિત્રો, ટાઈમ વેસ્ટ નથી કરવો અને ચાલો શરૂઆત કરીએ. સૌ પ્રથમ વાત કરીએ IELTS ના ફૂલ ફોર્મ વિશે. IELTS એટલે ઇન્ટરનેશનલ ઇંગ્લિશ લેંગ્વેજ ટેસ્ટિંગ સિસ્ટમ. ઘણા બધા આને IELTS બોલે છે, ઘણા બધાને IELTS બોલે છે, હું પણ IELTS બોલવાનું પ્રેફર કરું છું. હવે પ્રશ્ન મગજમાં એ થાય કે વોટ ઇઝ IELTS એકચ્યુઅલી, ખરેખરમાં IELTS છે શું. મિત્રો, એ જાણવા માટે આપણે એની હિસ્ટ્રી તરફ જવું પડશે, એટલે થોડી હિસ્ટ્રી વિશે વાત કરીએ. 1980ના દાયકા પહેલા કોઈ પણ દેશની વ્યક્તિ જો ઇંગ્લિશ કન્ટ્રીમાં જાય, ઇંગ્લિશ કન્ટ્રીમાં એટલે જ્યાંનું ઇંગ્લિશ પ્રથમ ભાષા છે, જ્યાંની ઇંગ્લિશ ફર્સ્ટ લેંગ્વેજ છે, એવા દેશોમાં જાય તો IELTS ના સર્ટિફિકેટની જરૂરિયાત પડતી નહોતી. અને કેમ કે જરૂરિયાત નહોતી પડતી, એટલે ઇંગ્લિશ જાણનારી વ્યક્તિઓ પણ ત્યાં પહોંચતી હતી અને ઇંગ્લિશ ના જાણનારી વ્યક્તિઓ પણ ત્યાં પહોંચતી હતી, અને ઇંગ્લિશ ના જાણનારી વ્યક્તિઓની ટકાવારી વધારે હતી. અને જેમ આપણે વાત કરી ઇંગ્લિશ ના જાણનારી વ્યક્તિઓની ટકાવારી વધારે હતી, એટલે ત્યાં જ્યારે વ્યક્તિઓ પહોંચતી હતી ત્યારે ત્યાંના જે નેટિવ લોકો છે, ત્યાંના જે ભૂરિયાઓ છે, એમની વચ્ચે અને ના જાણનારી વ્યક્તિઓ વચ્ચે કમ્યુનિકેશન ગેપ આવ્યો, એટલે કે એકબીજા જોડે સંચાર નતા કરી શકતા. હવે સંચાર નતા કરી શકતા એટલે જોડે કામ નતા કરી શકતા, એટલે કે કામ પર એની અસર પડી, અને કામ પર એની અસર પડી એટલે સોશિયલાઇઝેશન પર એની અસર પડી, અને અલ્ટિમેટલી એની અસર પડી સાના પર, જે તે દેશના અર્થશાસ્ત્ર પર, દેશની ઇકોનોમી પર એની અસર પડી. એટલે ત્યાંની ગવર્મેન્ટે વિચાર્યું કે એવું તો શું કરીએ, એવું તો કયું માધ્યમ ઊભું કરીએ કે અમે કંટ્રોલ કરી શકીએ, અમારા પાવરમાં લાવી શકીએ કે ઇંગ્લિશ જાણનારી વ્યક્તિ જ અમારા દેશમાં આવે અને ઇંગ્લિશ ના જાણનારી વ્યક્તિ અમારા દેશમાં ના આવે. અને એના માટે જ વિચારવામાં આવ્યું કે એક એક્ઝામ બનાવીએ, એવું એક માધ્યમ ઊભું કરીએ કે એ એક્ઝામ પાસ કરીને જ કોઈ પણ વ્યક્તિ અમારા દેશમાં આવી શકે. અને આ એક્ઝામ ઊભું કરવાનું, એની રચના કરવાનું કાર્ય સોંપવામાં આવ્યું બ્રિટિશ કાઉન્સિલ અને કેમ્બ્રિજ ઇંગ્લિશ લેંગ્વેજ એસેસમેન્ટ નામની સંસ્થાઓને. અને આ સંસ્થાઓએ 1989માં, એટલે કે 1989માં પ્રથમવાર IELTS નામની પરીક્ષા લોન્ચ કરી અને દુનિયાની સામે મૂકી.
અને આ એક્ઝામ ઉભી કરવાથી ત્યાંની ગવર્મેન્ટને બે ફાયદા થયા. એક ફાયદો એ કે વિઝા કંટ્રોલ કરી શક્યા. વિઝા કંટ્રોલ કરી શક્યા એટલે એ કંટ્રોલ કરી શક્યા કે કઈ વ્યક્તિને વિઝા આપવું અને કઈ વ્યક્તિને વિઝા ના આપવું. એટલે અલ્ટિમેટલી વિઝા આપવાના રેશિયો, વિઝા આપવાનું ટકાવારી થોડી ઓછી થઈ ગઈ. બીજો ફાયદો એ થયો કે કેમ કે ઇંગ્લિશની એક્ઝામ પાસ કરીને કોઈ વ્યક્તિ એમના દેશમાં આવે છે એટલે એના પોસિબિલિટી વધારે છે, એની શક્યતા વધારે છે કે એ વ્યક્તિ કાં તો પ્રોફેશનલ નોલેજ ધરાવતું હશે કાં તો ટેકનિકલ નોલેજ ધરાવતું હશે. અને જો એ પ્રોફેશનલ કાં તો ટેકનિકલ નોલેજ ધરાવતું હશે એનો મતલબ એ કે એ વ્યક્તિ અમારા દેશના ડેવલપમેન્ટમાં, એ વ્યક્તિ અમારા દેશના વિકાસમાં ભાગ ભજવી શકશે, એ મહત્વનો ફાળો આપી શકશે. એટલે એમને બે ફાયદા થયા, વિઝા કંટ્રોલ કરી શક્યા અને એ ટેલેન્ટેડ અને પ્રોફેશનલ ટેકનિકલ જ્ઞાન ધરાવતી વ્યક્તિઓને લઈ જઈ શક્યા. એટલે એમને બે ફાયદા થયા. બીજો પ્રશ્ન મગજમાં એ થાય કે વોટ ઇઝ ધ નીડ ઓફ આઈએલટીએસ, આઈએલટીએસ ની જરૂરિયાત શું છે. મિત્રો, આપણે જાણીએ છીએ કે કોઈ પણ દેશમાં આપણે જવું હોય તો શાની જરૂર પડે, વિઝાની જરૂર પડે, બરાબર. એટલે જો તમારી વિઝાની ફાઇલમાં, તમારી પ્રોફાઇલમાં IELTS નું સર્ટિફિકેટ હોય તો તમારા ઓટોમેટિકલી વિઝા મળવાના ચાન્સીસ વધી જાય છે. કેમ વધી જાય છે? કેમ કે ત્યાંની ગવર્મેન્ટ જાણશે કે જે તે વ્યક્તિ અમારા દેશમાં આવવાનો પ્રયત્ન કરે છે એનું ઇંગ્લિશનું લેવલ કયું છે, એ ઇંગ્લિશ જાણે છે કે નહીં, એ એમને ખ્યાલ આવશે. એટલે તમારા જે વિઝા મળવાના ચાન્સીસ છે, જે તમારા પોઈન્ટ છે તમારી ફાઇલના, એ ઓટોમેટિકલી વધી જાય છે. એટલે IELTS મહત્વનું છે. ત્રીજો પ્રશ્ન એ થાય કે વોટ કમ્સ ઇન IELTS, IELTS માં શું આવે છે. મિત્રો, કોઈ પણ વ્યક્તિને કોઈ પણ ભાષા આવડે છે એ કઈ રીતે જાણવું, એનું માપદંડ શું છે. એ વ્યક્તિને એ ભાષામાં વાંચતા આવડવું જોઈએ, એ વ્યક્તિને ભાષામાં લખતા આવડવું જોઈએ, એ વ્યક્તિને ભાષામાં બોલતા આવડવું જોઈએ અને એ વ્યક્તિને એ ભાષામાં સાંભળીને સમજતા આવડવું જોઈએ. જો કોઈ વ્યક્તિને આ ચાર બાબત આવડતી હોય તો આપણે સમજી શકીએ કે એનો સારો ભાષા પર કંટ્રોલ છે. અને IELTS પણ આ ચાર બાબતો પર જ ભાર આપે છે. તમારે IELTS માં રાઇટિંગ, રીડિંગ, સ્પીકિંગ અને લિસનિંગ આ ચારેય મોડ્યુલની પરીક્ષા આપવી પડે છે. મિત્રો, આ આખી સિરીઝમાં તમને જાણવા મળશે વોટ આર ધ ટીપ્સ એન્ડ ટ્રિક્સ ઓફ રીડિંગ, રાઇટિંગ, લિસનિંગ અને સ્પીકિંગ. આ ચારેયને કઈ રીતે તમારે ભણવા, કઈ રીતે એની પરીક્ષા આપવી, આ ચારેય બાબત વિશે ડિટેલમાં તમે આ આખી સિરીઝમાં સમજશો. ચોથો પ્રશ્ન એ થાય કે વોટ આર ધ ટાઈપ્સ ઓફ IELTS એન્ડ બેન્ડ સ્કોર ઓફ IELTS. મિત્રો, IELTS ના કેટલા પ્રકાર છે અને એના સ્કોર કઈ રીતના હોય છે. મિત્રો, IELTS ના બે પ્રકાર છે, એક તો એકેડેમિક IELTS અને બીજું છે જનરલ IELTS. મિત્રો, વોટ ઇઝ ધ ડિફરન્સ બિટવીન એકેડેમિક IELTS એન્ડ જનરલ IELTS, એના વિશે પાર્ટ થ્રીમાં, એટલે કે આ જ સિરીઝના પાર્ટ થ્રીમાં, ત્રીજા નંબરના એપિસોડમાં હું ડિટેલમાં વાત કરીશ. કેમ કે એ જાણવું બહુ અગત્યનું છે. કેમ કે તમે કયું IELTS ચૂઝ કરવા માંગો છો એની પાછળ તમારે ઘણી બધી વસ્તુ ધ્યાનમાં રાખવી પડે છે. જો તમે તમારો IELTS નો પ્રકાર ધ્યાનમાં રાખીને એક્ઝામ નહીં આપી હોય તો તમારા વિઝા મળવાના ચાન્સીસ ઓછા થઈ જશે. એટલે તમારે જાણવું પડશે કે તમારી પ્રોફાઇલ પ્રમાણે, તમારા ભણતર પ્રમાણે તમારે કયું IELTS ચૂઝ કરવું પડે. હવે એમાં એ એપિસોડમાં આપણે ડિટેલમાં વાત કરવાના છે, તેમ છતાં ઉપલછલી વાત કરી લઉં. જો તમારે પ્રોફેશનલ ટ્રેનિંગ કાં તો પ્રોફેશનલ લાયસન્સ લેવું હોય, રજીસ્ટ્રેશન કરવું હોય કાં તો હાયર સ્ટડીઝ માટે જવું હોય કોઈ દેશમાં, તો તમારે એકેડેમિક IELTS ની જરૂર પડે. અને જો તમે વર્ક કરવા માટે કાં તો માઇગ્રેટ થવા માટે, સ્થાયી થવા માટે કોઈ દેશમાં જવા માંગતા હોય તો તમારે જનરલ IELTS ની જરૂર પડે. અને IELTS માં 0 થી 9, એટલે કે 0 થી મેક્સિમમ 9 બેન્ડ સુધી સ્કોર આપવામાં આવે છે. તમે વિચારશો 0, હા મિત્રો, IELTS માં 0 બેન્ડ સ્કોર પણ છે. દાખલા તરીકે કોઈ વ્યક્તિ IELTS ની એક્ઝામ લેવાતી હોય, સ્થળે જ ના પહોંચી, એ ગેરહાજર રહી, તો એને 0 બેન્ડ પણ આપવામાં આવે છે. પાંચમો પ્રશ્ન એ થાય કે વોટ ઇઝ ધ ટાઈમિંગ એન્ડ ડેઝ ઓફ IELTS.
આઈએલટીસ નું ટાઈમ શું હોય છે અને આઈએલટીસ ને કેટલા દિવસ ફાળવવામાં આવે છે. મિત્રો, ઇન્ડિયામાં આઈએલટીસ ની એક્ઝામ મોટા ભાગે બપોરના 1 થી બપોરના 4 ની વચ્ચે લેવામાં આવે છે, અને જે દિવસે તમારી એક્ઝામ ડેટ હોય, તમારી એક્ઝામની તારીખ હોય, 11:30 સુધીમાં તમારે, સવારના 11:30 સુધીમાં તમારે જે તે એક્ઝામ ડેટના સ્થળે પહોંચી જવું પડશે. હવે વાત કરીએ ડેઝ ઓફ આઈએલટીએસ, આઈએલટીએસ ને કેટલા દિવસો ફાળવવામાં આવે છે. મિત્રો, મોટા ભાગે રાઇટિંગ, રીડિંગ અને લિસનિંગ આ ત્રણેય એક્ઝામ એક જ દિવસે લઈ લેવામાં આવે છે, પણ સ્પીકિંગ માટે આ ત્રણેય એક્ઝામ લીધી હોય એના 7 દિવસ પહેલા, કાં તો આ ત્રણેય એક્ઝામ લીધી હોય એના 7 દિવસ પછી બોલાવવામાં આવે છે. અને સૌથી છેલ્લા વાત કરીએ હાઉ ટુ ગેટ એક્ઝામ ડેટ ઓફ આઈએલટીએસ. જો તમારે આઈએલટીએસ ની એક્ઝામ ડેટ લેવી હોય, એની તારીખ લેવી હોય, તો તમે કઈ રીતે લઈ શકો? મિત્રો, એની એક્ઝામ ડેટ લેવાની જાણકારી પહેલા એક વસ્તુ જાણી લો કે આઈએલટીએસ કોણ આપી શકે. કોઈ પણ વ્યક્તિએ જો આઈએલટીએસ આપવું હોય તો એ 16 વર્ષથી વધારે હોવું જોઈએ, 16 વર્ષ કાં તો 16 વર્ષથી વધારે એની ઉંમર હોવી જોઈએ. બીજું કે આઈએલટીએસ આપવું હોય તો એમની જોડે વેલિડ પાસપોર્ટ હોવો જોઈએ. વેલિડ પાસપોર્ટ એટલે એ પાસપોર્ટમાં ઓછામાં ઓછી 6 મહિનાની એક્સપાયરી ડેટ હોવી જોઈએ, ઓછામાં ઓછી 6 મહિનાની. જ્યારે તમે એક્ઝામના સ્થળે જાઓ ત્યારે તમારે જોડે પાસપોર્ટની કલર કોપી હોવી જોઈએ, વત્તા ઓરિજિનલ પાસપોર્ટ પણ તમારી જોડે હોવો જોઈએ. હવે વાત કરીએ હાઉ ટુ ગેટ એક્ઝામ ડેટ ઓફ આઈએલટીએસ, એક્ઝામની તારીખ મેળવવી હોય તો તમે કઈ રીતે મેળવી શકો છો? મિત્રો, ઇન્ડિયામાં 2 સંસ્થાઓ એવી છે જેમને ઓથોરિટી, સત્તા આપેલી છે આઈએલટીએસ ની એક્ઝામ લેવા માટે. એક તો છે બ્રિટિશ કાઉન્સિલ અને બીજું છે આઈડીપી આઈએલટીએસ ઓફ ઇન્ડિયા. આ બેવની વેબસાઇટની લિંક નીચે વિડીયો ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, તમે ત્યાં ક્લિક કરીને તમારી એક્ઝામ ડેટ લઈ શકો છો. તમારે કોઈ પણ સંસ્થાની વેબસાઇટ પર ક્લિક કરીને ત્યાં જવું પડશે, ફોર્મ ભરવું પડશે, તમારી માહિતી ભરી પડશે, તમારે એક્ઝામ ડેટ ચૂઝ કરવી પડશે, તમારે એક્ઝામ ડેટ કઈ મેળવવી છે ચૂઝ કરવી પડશે. હા મિત્રો, એક વસ્તુ યાદ રાખજો કે એવું જરૂરી નથી કે તમે જે પણ એક્ઝામ ડેટ નક્કી કરો એ તમને મળી પણ જાય. તમને કદાચ સજેશન આપવામાં આવશે કે આ ડેટ અવેલેબલ છે કાં તો બીજી ડેટ અવેલેબલ છે. એનું કારણ કે તમે જે ડેટ ધારી હોય એવું જરૂરી નથી કે એ દિવસે બધાની એક્ઝામ એક સાથે લેવાઈ હોય. કદાચ એ દિવસે એટલા બધા સ્ટુડન્ટ ના થતા હોય કાં તો એમની અવેલેબિલિટી ના હોય તો આઈએલટીએસ તમારી એક્ઝામ નહીં પણ લેવામાં આવે. એટલે તમને સજેસ્ટ કરશે કે આ આટલા આટલી તારીખો અવેલેબલ છે, એમાંથી પણ કદાચ તમારે ચૂઝ કરવાની થાય. મિત્રો, એની પહેલા બીજી એક મહત્વની વાત કહી દઉં કે જો તમે આઈએલટીએસ ની ડેટ લેવા માંગતા હોય એની પહેલા ફૂલી પ્રિપેર થવું, તમારું તમારા જાત પર કોન્ફિડન્સ હોવું કે હું આઈએલટીએસ ની એક્ઝામ પાસ કરી જ લઈશ, તો જ એક્ઝામ ડેટ લેજો. કેમકે ઇન્ડિયામાં એક્ઝામ ડેટ બહુ ફાસ્ટ મળી જતી હોય છે. ઘણા બધા મિત્રો જે ઇંગ્લિશ મીડિયમમાં નાનપણથી ભણ્યા હોય એ લોકો એવું મોટા ભાગે વિચારે છે કે અમે તો આઈએલટીએસ ની એક્ઝામ આસાનીથી ક્રેક કરી દઈશું, આરામથી પાસ કરી દઈશું. પણ એવું હોતું નથી મિત્રો. જ્યારે એક્ઝામ આપવા માટે આ વ્યક્તિઓ જાય છે ત્યારે ઘણા બધા લોકો ઇંગ્લિશ મીડિયમમાં ભણેલા ફેલ થાય છે. ફેલ તો નહીં કહું પણ એમના બેન ઓછા આવે છે. એનું કારણ એ કે જે આઈએલટીએસ ની સ્ટ્રક્ચર છે એક્ઝામ બનાવવાની, એની જે રીતો છે, એની જે મેથડ છે એ તમારે સમજવી પડશે. ભલે એવું બની શકે છે તમે સારું ઇંગ્લિશ જાણો છો પણ તમારે એ મેથડને યુઝ ટુ થવું પડશે, એની પ્રેક્ટિસ કરવી પડશે. જો તમે પ્રેક્ટિસ નહીં કરી હોય ને અચાનક એ સ્ટ્રક્ચર, એ જે એનું જે આઈએલટીએસ નું એક્ઝામ લેવાનું એના પ્રશ્નો ઊભું કરવાનું એક સ્ટ્રક્ચર છે એ સ્ટ્રક્ચર નહીં સમજશો, અને જો ભલે તમને સારું ઇંગ્લિશ આવડતું હશે તો પણ તમે માત ખાશો, તમે સારા બેન્ડ સ્કોર નહીં લાવી શકો. એટલે મારી વિનંતી, મારો સજેશન એવું છે કે પહેલા બહુ 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 પ્રેક્ટિસ કરો. પેલું કહે છે ને, પ્રેક્ટિસ મેક્સ પરફેક્ટ. એટલે જો તમારે સારું આઈએલટીએસ માં સ્કોર લાવવો હોય તો તમારે પ્રેક્ટિસ દરેક મોડ્યુલ પર, ચારેય મોડ્યુલ પર પ્રેક્ટિસ અને પ્રેક્ટિસ કરવી જ પડશે. જો તમે પ્રેક્ટિસ કરી હશે ને તમે પછી એવું લાગે કે હા હવે હું એક્ઝામ ડેટ લઈ શકું છું,
પછી જ તમારી એક્ઝામ ડેટ લેજો અને પછી જ એક્ઝામ આપશો તો તમે સારા માર્ક્સ સારા બેન્ડ સ્કોર લઈ શકશો. તો મિત્રો આ હતું વોટ ઇઝ આઈએલટીએસ. આપણે આઈએલટીએસ ના ઉદ્ભવ સ્થાન થી માંડીને એમાં શું આવે છે બધા વિશે વાત કરી. મિત્રો પાર્ટ ટુ માં એટલે કે આના પછીના એપિસોડમાં આપણે વાત કરીશું હાઉ ટુ કેલ્ક્યુલેટ બેન્ડ સ્કોર ઓફ આઈએલટીએસ. આઈએલટીએસ ની એક્ઝામમાં જે બેન્ડ આવે છે એનું કેલ્ક્યુલેશન કઈ રીતે કરવામાં આવે છે. આપણે જે વાત કરી 0 થી 9 બેન્ડ સ્કોર આપવામાં આવે છે એનું કેલ્ક્યુલેશન એની એવરેજ કઈ રીતે કરવામાં આવે છે અને તમે કયા મોડ્યુલ પર વધારે ભાર આપી શકો એના વિશે પણ ડિટેલમાં વાત કરીશું. તો મળીએ પાર્ટ ટુ માં હાઉ ટુ કેલ્ક્યુલેટ બેન્ડ સ્કોર ઓફ આઈએલટીએસ સાથે. ત્યાં સુધી ધન્યવાદ.